આજે આપણે નાસ્તા માટે છ અલગ રેસીપી બનાવીશું તો શરૂ કરીએ આપણી રેસિપી હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે રવાની ઈડલી બનાવીશું ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે સૌથી પહેલાં નવી રેસીપી શીખવા માટે ઇન્ડિયન કિચનને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશનને સિલેક્ટ કરો રવાની ઈડલી બનાવવા માટે મેં અહીંયા એક કપ રવો લીધેલો છે ત્યારબાદ આપણે તેમની અંદર એક કપ જેટલું દહીં એડ કરીશું આપણે જેટલો રવો લઈએ એટલું જ દહીં એડ કરવાનું છે એટલે કે રવા અને દહીંનું માપ આપણે પ્રમાણસર જ રાખવાનું છે ત્યારબાદ રવા અને દહીંને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી અહીંયા આપણે એક કપ દહીં લીધેલું છે એનાથી આપણો રવો બરાબર રીતે મિક્સ થઈ જશે તો આ રીતે આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું આપણો રવો છે એ દહીંની અંદર બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે આપણે વીસ મિનિટ માટે આ રીતે ઢાંકી અને રવાને એકદમ પલળવા માટે મૂકી દેવાનો છે વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો રવો એકદમ સરસ રીતે પલળી ગયો છે અને આપણું જે મિશ્રણ છે એ એકદમ ઘટ થઈ ગયું છે મતલબ એમાં આપણે પાણીની જરૂર છે તો હવે આપણે એમની અંદર પાણી એડ કરીશું આપણે પાણી જરૂરિયાત મુજબ જ એડ કરવાનું છે તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે જો તમારે વધારે પાણીની જરૂર જણાય તો તમે વધારે પાણી પણ એડ કરી શકો છો પાણી એડ કરી અને આપણે મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે ત્યારબાદ આપણે તેમની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને લીલા મરચાં એડ કરી દઈશું અને આ બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે તમે આ ઇડલીની અંદર જો વેજીટેબલ એડ કરવા માંગતા હોય તો તમે વેજીટેબલ પણ એડ કરી શકો છો આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે હવે આપણે એમને સાઈડ પર રાખી અને જેમાં આપણે ઇડલી બનાવવાના છીએ એ પ્લેટને તેલથી બરાબર રીતે ગ્રેસ કરી દઈએ અને તેલની મદદથી આપણે બરાબર ગ્રેસ કરી દેવાની છે ત્યારબાદ આપણે ખાવાનો સોડા એડ કરીશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન ખાવાનો સોડા લીધેલો છે જો તમે એનો લેતા હોય તો તમારે એક કપની સામે એક કપ ઈનો નાખવાનો છે અને તમે સોડા લેતા હોય તો તમારે બે ટેબલ સ્પૂન નાખવાનો છે ત્યારબાદ થોડું પાણી નાખી અને હવે બરાબર રીતે સોડાને મિક્સ કરી દેવાનો છે તો આ રીતે સોડા મિક્સ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં બેટરને હલાવતું રહેવાનું છે તો આપણું બેટર છે એકદમ સરસ ફૂલી ગયું છે હવે આ બેટરને આપણે ઇડલી સ્ટેન્ડની અંદર લઈ લેશું આ રીતે આપણે થોડું થોડું જ ભરવાનું છે આ રીતની ઇડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે જો તમે ડાઇટિંગ કરતા હોય તો એ માટે પણ આ રવાની ઇડલી બેસ્ટ છે હવે આપણે ઉપરથી થોડા તલ પણ એડ કરી દઈશું જેનાથી આપણી ઇડલી ખૂબ જ સરસ દેખાય બધી જ ઇડલીમાં આપણે તલ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે થોડું લાલ મરચું પણ એડ કરી દઈશું આ રીતે આપણે ઉપર થોડું લાલ મરચું પણ એડ કરી દેવાનું છે જો તમારે મરી પાવડર પણ એડ કરવો હોય તો તમે મરી પાવડર પણ ઇડલી ઉપર એડ કરી શકો છો હવે અહીંયા અમે એક બાઉલની અંદર પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો એમની અંદર આપણી ઇડલીનું જે સ્ટેન્ડ છે એમને મૂકી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું રવાની ઇડલી ખૂબ જ ઝડપથી બની જાય છે લગભગ દસ મિનિટ જેટલો ટાઈમ જ લાગશે દસ મિનિટની અંદર આપણી ઇડલી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી ખૂબ જ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો એ બરાબર કૂક થઈ છે કે નહીં એ માટે આપણે આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું જો આપણું ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર આવે તો આપણી ઇડલી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આ આ ઇડલીના સ્ટેન્ડને આપણે લઈ લેશું અને સેમ એ જ પ્રોસેસથી આપણે બીજી ઇડલીને પણ કૂક થવા માટે મૂકી દઈશું અને આ ઇડલીને પણ આપણે દસ મિનિટ માટે કૂક કરવાની છે આ ઇડલીને આપણે લગભગ એકથી બે મિનિટ માટે ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આ રીતે સ્પૂન અથવા તો ચપ્પુની મદદથી પણ તમે ઇડલીને કાઢી શકો છો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરળતાથી નીકળી જાય છે આ રીતે બધી જ ઇડલીને આપણે એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સોફ્ટ બની છે અને એકદમ જાળીદાર બની છે જો તમારે આ ટાઈપની જ ઇડલી બનાવવી હોય તો મેં જે રીતનું માપ બતાવેલું છે એ માપથી તમે જો ઇડલી બનાવશો તો તમારી ઇડલી ખૂબ જ સરસ બનશે ટામેટાની ચટણી કઈ રીતે બનાવીએ એમની રેસીપી પણ આપણે જોઈ લઈએ આ ટામેટાની ચટણી ઇડલી અથવા તો ઢોંસાની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે સૌથી પહેલાં એક કઢાઈની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમની અંદર હિંગ એડ કરી દઈશું ત્યારબાદ લસણ એડ કરીશું અહીંયા મેં નવથી દસ લસણની કળીઓ લીધી છે લસણને આપણે બરાબર સાતરી લેવાનું છે લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે મરચીના ટુકડા એડ કરીશું અહીંયા મેં બે મરચી લીધેલી છે અને આદુ એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે સાતરી લેવાની છે આ બધું જ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા અડદની ડાળ એડ કરીશું અડદની ડાળ મેં અહીંયા એક નાની ચમચી લીધેલી છે તેમને પણ આપણે બરાબર રીતે સાતળી લેવાની છે ત્યારબાદ આપણે રાઈ એડ કરીશું એક ચમચી જેટલી આ બધી જ વસ્તુ બરાબર રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે કાંદા એડ કરીશું અહીંયા મેં બે નંગ કાંદા લીધેલા છે તેમને આપણે બરાબર રીતે સાંતળી લેવાના છે કાંદાને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના નથી કરવાના એકદમ ક્રિસ્પી રે એ રીતે જ આપણે તેમને સાંતળવાના છે કાંદા આપણા બરાબર રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે ટામેટા એડ કરી દઈશું તો આ ચટણી બનાવવા માટે આપણે ટામેટા અને કાંદાનો રેશિયો કઈ રીતે રાખવો તો જેટલા તમે કાંદા લીધા છે એનાથી ડબલ તમારે ટમેટા લેવાના છે જો આ રીતે તમે ચટણી બનાવશો તો તમારી ચટણી ખૂબ જ સરસ બનશે તો ટમેટાને પણ આપણે બરાબર રીતે સાંતરી લેવાના છે કેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર જ આપણે ટમેટા અને કાંદાને બરાબર રીતે સાંતરી લઈશું આ ચટણી ઢોસા ઈડલી એમની સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એમની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર ત્યારબાદ આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલો અને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે આપણા ટામેટા એકદમ સતળાઈ જાય ત્યાં સુધી જ આપણે સાતળવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા છે એ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે તો આ રીતના આપણા ટામેટા સતળાય ત્યાં સુધી આપણે સાતળીશું હવે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડું ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે મિક્સર જારની અંદર ટમેટા અને કાંદાને એડ કરી દઈશું અને તેમની એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર જારની અંદર એડ કરી અને એમની સરસ પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી કા કાંદા અને ટામેટાની ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે એમની કન્સિસ્ટન્સી આ ટાઈપની જ આપણે રાખવાની છે ક્રશ કરતી વખતે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો આપણી ચટણીને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું ખૂબ જ ઝડપથી આ ચટણી બની જાય છે આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી રવાની ઇડલી અને ટામેટાની ચટણી જો તમે આ રીતે રવાની ઇડલી અને ટામેટાની ચટણી બનાવશો તો તમારી ચટણી ખૂબ જ સરસ બનશે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રોટલીનો એક ચટપટો નાસ્તો બનાવીશું જો તમે એક વખત આ નાસ્તો બનાવશો તો તમે બીજી વખત જરૂરથી બનાવશો તો શરૂ કરીએ રેસીપીને તો અહીંયા અમે સૌથી પહેલાં રોટલી લીધેલી છે આપણે જે રોટલી બચેલી છે એ રોટલીનો જ અહીંયા ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં આપણે બટેકાનો માવો બનાવી લઈએ તો એ માટે મેં બે ચમચી તેલ ગરમ કરવા મૂકેલું છે એમની અંદર અડધી ચમચી હિંગ અને એક ચમચી જેટલા ધાણા એડ કરી દઈશું ધાણાને આપણે તેલની અંદર બરાબર રીતે સાંતળી લેવાના છે આ રીતે ધાણાને આપણે તેલની અંદર સાંતળીએ તો તેનાથી તેલની અંદર ધાણાનો એકદમ સરસ ટેસ્ટ બેસી જશે ત્યારબાદ એક ચમચી જેટલી કસૂરી મેથી પણ આપણે એડ કરી દઈશું અને કસૂરી મેથીને પણ આપણે સરસ રીતે સાંતરી લેવાની છે તેલની અંદર આ બંને જ વસ્તુ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તમે તમારી જરૂરિયાત મુજબ ઓછું વધારે તીખું કરી શકો છો ત્યારબાદ આપણે કાંદા એડ કરીશું અહીંયા બે બે મીડિયમ સાઇઝના કાંદા લીધેલા છે કાંદાને પણ આપણે બરાબર રીતે સાંતળી લેવાના છે કાંદા એકદમ ટ્રાન્સપરન્ટ કલરના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે સાંતળતા રહીશું ત્યારબાદ આપણે બધા મસાલાઓ એડ કરી દઈશું હળદર એક ચમચી ખાંડ એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું સ્વાદ અનુસાર આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે હવે મિક્સ કરી લેવાની છે આપણા કાંદા બરાબર રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે એમની અંદર ટમેટું પણ એડ કરી દઈશું તો અહીંયા મેં એક ટમેટું લીધેલું છે ટમેટાને પણ આપણે બરાબર રીતે સાંતળી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ પર જ આપણે આ બધી જ વસ્તુને સાંતળવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા છે એ પણ બરાબર રીતે સતળાઈ ગયા છે અને એકદમ સરસ રીતે બંને વસ્તુ કૂક થઈ ગઈ છે તો હવે એમની અંદર આપણે બાફેલા બટેકા એડ કરી દઈશું અહીંયા મેં ચાર નંગ બાફેલા બટેકા લીધેલા છે બટેકાને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાના છે આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બાળકોને જો તમે નાસ્તામાં પણ આ રેસીપી બનાવીને આપશો તો પણ ખૂબ જ સરસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે આપણા બટેકા છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમની અંદર હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે લીંબુનો રસ એડ કરી અને ફરીથી બરાબર રીતે મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું જેનાથી આપણા મસાલાનો કલર ખૂબ જ સરસ આવે અને ખૂબ જ ટેસ્ટી લાગે તો આપણો બટેકાનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે મસાલાને આપણે સાઈડ પર રાખી દઈશું અને મસાલાને થોડો ઠંડો થવા દેવાનો છે મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે એમને યુઝ કરીશું તો આપણો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈએ તો ચણાના લોટનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટની અંદર આપણે અજમા એડ કરી દઈશું અહીંયા મેં અડધી નાની ચમચી જેટલા અજમા લીધેલા છે અજમા એડ કરવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને આ બંને વસ્તુને મિક્સ કરી દેવાની છે આપણે લોટની અંદર બરાબર રીતે ત્યારબાદ આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું છે અહીંયા જે કપથી મેં લોટનું માપ લીધેલું હતું એ જ કપથી પાણીનું પણ માપ લીધેલું છે તો આપણે બધું જ પાણી એક સાથે એડ નથી કરી દેવાનું આ રીતે ધીમે ધીમે જ પાણી એડ કરતા જવાનું છે આપણું જે બેટર છે એ એકદમ પતલું પણ નથી રાખવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું એટલા માટે જરૂરિયાત મુજબ જ પાણી એડ કરીશું તો આપણું બેટર એકદમ ઘટ છે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરીશું આ રીતે ધીમે ધીમે પાણી એડ કરતાં જઈ અને મિક્સ કરતા રહેવાનું છે જેનાથી આપણા બેટરની અંદર ગાંઠા પણ ના પડે અને એકદમ સરસ બેટર બની જાય આપણું બેટર હજુ થોડું ઘટ જણાય છે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું તો ચણાના લોટનું આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું જ બેટર તૈયાર કરવાનું છે તો આપણે એક કપ જે પાણી લીધેલું હતું એમાંથી લગભગ આટલું જ પાણી બચેલું છે તો આપણા બેટરને પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું હવે આપણી જે રોટલી છે એમની અંદર બટેકાનો જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલાને આપણે ભરવાનો છે આ રીતે સૌથી પહેલાં આપણે એક રોટલી લઈ લેશું અને રોટલીની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણી કઈ રીતે બનાવવી એ તમારે જો જોવું હોય તો તેમની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના પરથી તમે જોઈ શકો છો કે ગ્રીન ચટણી કઈ રીતે બનાવવી એ રીતે તમે જો ગ્રીન ચટણી બનાવશો તો તમારી ગ્રીન ચટણી છે લાંબો સમય સુધી એકદમ સરસ ગ્રીન રહેશે ત્યારબાદ આપણા બટેકાના મસાલાને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનો છે બરાબર રીતે લગભગ બે ચમચી જેટલો મસાલાની જરૂર પડશે આપણને મસાલો બરાબર રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ એમના ઉપર આપણે એક રોટલી મૂકી દેવાની છે રોટલી મૂક્યા બાદ આપણે ફરીથી એ રોટલી ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું અને ફરીથી સેમ પ્રોસેસ જ કરવાની છે એમના ઉપર આપણે બટેકાનો મસાલો મૂકી દેવાનો છે અને બરાબર રીતે સ્પ્રેડ કરી દઈશું અહીંયા મેં બે રોટલી લીધેલી છે અને બે રોટલી ઉપર બટેકાનો મસાલો સ્પ્રેડ કર્યો છે તમે એક રોટલી પર બટેકાનો મસાલો સ્પ્રેડ કરી અને ઉપર બીજી રોટલી મૂકી અને સિંગલ રોટલીના પણ આ રીતનો નાસ્તો બનાવી શકો છો ત્યારબાદ એમના ઉપર આપણે ચીઝ પણ એડ કરી દઈશું હવે બાળકો માટે આપણે આ રેસીપી બનાવીએ છીએ તો ચીઝ એડ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ એમના ઉપર બીજી રોટલી મૂકી અને આ રીતે ધીમેથી પ્રેસ કરી દઈશું જેનાથી બધી જ રોટલી એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ચિપકી જાય હવે આપણી રોટલી એકદમ તૈયાર થઈ ગઈ છે તો ચપ્પુની મદદથી આપણે આ રીતે કટ લગાવી લેવાના છે આપણે ચપ્પુની મદદથી ચાર કટ લગાવી લઈશું જુઓ આપણો મસાલો છે એ ખૂબ જ સરસ લાગે છે અને બે લેયરમાં આપણે મસાલો ભરેલો છે એમના લીધે એકદમ સેન્ડવિચ જેવા જ તૈયાર થઈ ગયા છે આપણા રોટલીનો નાસ્તો હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ચણાના લોટનું જે બેટર બનાવેલું છે એમની અંદર રોટલીને ડીપ કરી દઈશું અને તળવા માટે મૂકી દઈશું તો આપણું બેટર છે એ આ રીતનું હોવું જોઈએ જો ચમચીની અંદરથી આપણું બેટર છે એ આ રીતે ચીકી જાય તો મતલબ આપણું બેટર એકદમ પરફેક્ટ છે હવે આપણે એક ટુકડો લઈ અને એમને બેટરની અંદર ડીપ કરીશું અને તળવા માટે કઢાઈની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર જ આપણે તળીશું ગેસની ફ્લેમ હાઈ હશે તો એ બહારથી એકદમ રેડ કલર થઈ જશે અને અંદરથી થોડા કાચા રહી જશે એટલા માટે મીડિયમ ફ્લેમ પર જ આપણે આ નાસ્તો બનાવવાનો છે આ રીતે આપણે થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જઈશું તેના કારણે બંને સાઈડથી ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય તો આપણા રોટલીના પકોડા છે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે એમને એક પ્લેટની અંદર કાઢી લેશું આવી જ રીતે આપણે બાકીના પકોડાને પણ તળી લેવાના છે આ નાસ્તો તમે ગમે ત્યારે પણ બનાવી શકો છો તમારી જો રોટલી વધેલી હોય તો એ રોટલીનો ઉપયોગ તમે કરી અને બાળકો માટે આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે તમારે બહારથી બ્રેડ લાવવાની પણ જરૂર નથી પડતી જેના કારણે ખૂબ જ ઝડપથી બની જાય છે તો તૈયાર છે આપણા પકોડા આજની આપણી બીજી રેસીપી છે નાયલોન ખમણ એકદમ સોફ્ટ જાળીદાર કઈ રીતે બનાવવા એ ટીપ અને ટ્રીક સાથે તો શરૂ કરીએ આપણી રેસીપીને તો સૌથી પહેલાં આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે અહીંયા હું જે માપ સાથે આપ તમને બતાવું છું એ માપ સાથે તમે બનાવશો તો તમારા ઢોકળા ખૂબ જ સરસ બનશે અને તેની સામે આપણે એક કપ પાણી લેવાનું છે મતલબ જેટલો આપણે લોટ લીધેલો છે એટલું જ પાણી લેવાનું છે અને લોટને આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાનો છે આ રીતે આપણે ધીમે ધીમે લોટને મિક્સ કરતા જવાનું છે જો તમને થોડું વધારે પાણીની જરૂરિયાત જણાય તો તમે પાણી એડ કરી શકો છો નહીંતર તમારું જેટલું લોટ છે એટલા જ સામે પાણીથી તમારો લોટ બરાબર રીતે જ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે લોટ અને પાણીને બરાબર મિક્સ કરી દીધું તો આ ટાઈપનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું જ બેટર તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે તેમની અંદર ખાંડ એડ કરીશું બે ચમચી લીલી મરચી મેં અહીંયા બે લીલી મરચી લીધેલી છે અડધી ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર અને ત્યારબાદ આપણે એક નાની ચમચી લીંબુના ફૂલ લઈશું લીંબુના ફૂલ આપણે ખટાશ માટે લેવાના છે અને ત્યારબાદ આ બધી જ વસ્તુને ફરીથી આ રીતે મિક્સ કરી દેવાની છે બધી જ વસ્તુને આપણે લગભગ પંદર મિનિટ સુધી આજ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે એકદમ સ્મૂથ બની ગયું છે હવે આપણે આ રીતનું એક વાસણ લેવાનું છે તમે જે પણ વાસણમાં ઢોકળા બનાવવા માટે મૂકવાના હોય એ વાસણને તેલની મદદથી આ રીતે ગ્રીસ કરી દેવાનું છે તેલની મદદથી બરાબર ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે જે વાસણની અંદર ઢોકળા બનાવવાના છે એ વાસણમાં એમને મૂકી દઈશું તો અહીં અમે કાથરોટ લીધેલી છે એમની અંદર વાસણ મૂકી અને ઉપર બીજા વાસણને ઢાંકી દેવાનું છે અને ફરીથી આપણે આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો સતત હલાવવાથી આપણું બેટર છે એકદમ સ્મૂથ બની ગયું છે અને ત્યારબાદ તેમની અંદર આપણે તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી આપણા ઢોકળાની જે શાઇનિંગ છે એ ખૂબ જ સરસ આવશે તો આપણું આ રીતનું બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે એમને હલાવતા રહેવાનું છે જેટલું આપણે વધારે હલાવીશું એટલું જ આપણા ઢોકળા ખૂબ જ સરસ અને સોફ્ટ બનશે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો એમની અંદર હવે આપણે ઈનો એડ કરી દઈએ તો અહીંયા મેં એક ચમચી ઈનો લીધેલો છે અને ઉપરથી થોડું પાણી એડ કરી દઈશું ને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે ઈનો એડ કર્યા પછી આપણે વધારે મિક્સ નથી કરવાનું અને ઇનો એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું જેનાથી આપણા ઢોકળામાં હવા સરસ રીતે ભરાઈ જાય તો આ રીતે મિક્સ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળાનું જે બેટર છે એ લગભગ ડબલ જેટલું થઈ ગયું છે આપણે આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે એકદમ પાતળી કન્સિસ્ટન્સી નથી કરવાની તો હવે આપણું જે બેટર છે એ બેટરને વાસણની અંદર એડ કરી દઈશું પહેલેથી આપણે આ વાસણને ગરમ કરેલું રાખેલું હતું જેના કારણે આપણા ઢોકળા ખૂબ જ ઝડપથી ચડી જશે અને ખૂબ જ સરસ બનશે હવે આપણે ઉપર વાસણ ઢાંકી અને રાખી મૂકવાનું છે અને લગભગ વીસ મિનિટ સુધી આપણે કૂક થવા દેવાનું છે વીસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે કે આપણા ઢોકળા બરાબર કૂક થયા છે કે નહીં તો ચેક કરવા માટે આપણે આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી શકો છો કે જો આપણું ચપ્પુ એકદમ સાફ બહાર નીકળે

તો આપણા ઢોકળા સરસ બનશે ઘણી વખત આપણને એવો પ્રોબ્લેમ હોય છે કે જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે એકદમ સરસ ફૂલેલા હોય છે છે અને બહાર કાઢતા જ એકદમ બેસી જાય જો આ રીતે તમે દસ મિનિટ માટે રહેવા દેશો તો તમારા ખૂબ જ સરસ બનશે હવે ઢોકળા ઠંડા થાય ત્યારબાદ આપણે એક ડીશની અંદર આ રીતે લઈ લેવાના છે આપણે તેલથી ગ્રેસ કરેલી હતી એટલા માટે આપણા ઢોકળા એકદમ સરળતાથી છૂટા પડી જાય છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થયા છે આપણા ઢોકળા તો હવે આપણે એને નાના નાના પીસમાં કટ કરી લેવાના છે આ રીતે આપણે નાના નાના પીસમાં ઢોકળાને કટ કરી લઈશું અહીંયા તમને બતાવેલી ટિપ્સ સાથે જો તમે આ ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા ખૂબ જ સરસ બનશે હવે આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકેલું છે એમની અંદર આપણે રાઈ એડ કરી દઈશું બે ચમચી ત્યારબાદ તલ એડ કરી દઈશું એક ચમચી જેટલા થોડી હિંગ ને ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરીશું લીલા મરચાં તમારે જ્યાં એડ નથી કરવા તો તમે સ્કીપ પણ કરી શકો છો મરચાં બરાબર રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર થોડી હળદર એડ કરીશું હળદર એડ કરવાથી આપણા ઢોકળાનો કલર ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એક ઉભરું આવે ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે જો તમે પાણીને બરાબર ઉકળવા નહીં દો તો એમની અંદર પાણીનો ટેસ્ટ આવશે અને ત્યારબાદ થોડું મીઠું એડ કરી દેવાનું છે અને લીંબુના ફૂલ પણ અને ખાંડ ખાંડ અહીંયા આપણે બે ચમચી જેટલી એડ કરીશું પાણીની અંદર પણ આપણે બધા જ મસાલા એડ કરવાના છે જો આપણે પાણીની અંદર મસાલા એડ નહીં કરીએ તો આપણા ઢોકળાનો ટેસ્ટ સારો નહીં આવે હવે એમની અંદર એક ઊભરો આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ રીતે આપણે ઉભરો આવવા દેવાનો છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે જે ઢોકળા કટ કરીને રાખેલા હતા એમની ઉપર થોડું થોડું એડ કરતા જઈશું આપણે ઢોકળા જ્યારે બનાવીએ ત્યારે હંમેશા ઉલટી સાઈડ જ એમના પર વઘાર રેડવાનો છે જો આગળની સાઈડ પર વઘાર રેડીશું તો એકદમ નીચે સુધી વઘાર નહીં પહોંચે કારણ કે ઉપરનું જે પડ છે એકદમ કડક થઈ ગયેલું હોય છે તો પાણી એકદમ નીચે નથી પહોંચતું એટલા માટે આ રીતે ઊંધા કરીને જ એમના પર વઘાર એડ કરીશું તો આપણા ઢોકળા એકદમ તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ આપણા ઢોકળા બનેલા છે જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો તમારા પણ ઢોકળા આજ રીતે સરસ બનશે તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ બન્યા છે આજની આપણી બીજી રેસીપી છે કેપીજનો નાસ્તો આ નાસ્તો જો તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપશો તો એમને ખાવાની ખૂબ જ મજા પડી જશે તો રેસીપી શરૂ કરીએ પહેલાં નવી રેસીપી શીખવા માટે ઇન્ડિયન કિચનને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશનને સિલેક્ટ કરો આપણે એક બાઉલની અંદર કેબીજ લઈ લેશું અહીંયા મેં એક બાઉલ કેબીજ લીધેલી છે ત્યારબાદ આપણે ગાજર લઈ લેશું એક બાઉલ જેટલું આપણે ગાજર પણ લઈ લેવાનું છે બધા જ વેજીટેબલ છે એમની ક્વોન્ટિટી આપણે સેમ જ રાખવાની છે એક બાઉલ કેપ્સિકમ લઈ લેશું કેપ્સિકમને આપણે આ રીતે લાંબા જ કટ કરવાના છે ત્યારબાદ એક બાઉલ અનિયન લઈ લેશું અનિયન પણ આપણે આ રીતે લાંબા જ કટ કરીશું ત્યારબાદ આપણે મસાલા એડ કરવાના છે તો અહીંયા મેં તલ લીધેલા છે બે મોટી ચમચી આખા ધાણા બે મોટી ચમચી ફરિયાળી ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર એ બધી જ વસ્તુ આપણે એડ કરી દઈશું ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં અહીંયા બે ચમચી લીધેલી છે તમે જો વધારે તીખું કરવા ઈચ્છતા હોય તો તમે વધારે નાખી શકો છો ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું આપણે બે ચમચી ત્યારબાદ હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અને ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું મેં અહીંયા એક લીંબુનો રસ લીધેલો છે હવે આ મિશ્રણને આપણે એકદમ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેનાથી આપણા જે મસાલા છે એ વેજીટેબલની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણા મસાલા છે એ બરાબર રીતે વેજીટેબલની અંદર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમની અંદર લોટ એડ કરીશું તો મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે ચોખાનો લોટ મેં ચાર ચમચી જેટલો લીધેલો છે ચોખાના લોટને આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેવાનો છે ચોખાનો લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરીશું તેનાથી આપણી જે ટિક્કી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આપણે ચણાના લોટને એક સાથે એડ નથી કરવાનો આ રીતે થોડો થોડો એડ કરતા જવાનો છે ચણાના લોટનું પ્રમાણ આપણે ચોખાના લોટનું જે પ્રમાણ લઈએ છીએ તેનાથી ડબલ લેવાનું છે આ રીતે આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું ચણાના લોટને ચણાનો લોટ એડ કરવાથી આપણો જે વેજીટેબલ છે એ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે અહીંયા મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો હતો એ બધો જ આપણા વેજીટેબલમાં મિક્સ કરવા માટે ઉપયોગમાં લેવાઈ ગયો છે તો ટિક્કી બનાવવા માટેનું આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણા જે વેજીટેબલ છે એમના લીધે કલર પણ ખૂબ જ સરસ આવેલો છે હવે આ મિશ્રણમાંથી આપણે ટીકી બનાવવાની છે તો હાથ પર આપણે સૌથી પહેલાં થોડું તેલ લગાવી દઈશું અને ત્યારબાદ થોડો થોડો મસાલો લઈ અને આપણે એમની ટીકી બનાવી લઈશું જો બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે ટીકી બનાવી પણ તેને આપી શકાય છે કારણ કે એમની અંદર આપણે કેપ્સિકમ ગાજર અને કેબીજનો પણ ઉપયોગ કરેલો છે તેનાથી બાળકોને આ ટીકી ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે બધી જ ટીકી બનાવી લઈશું ટીકીની સાઈઝ આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે આ રીતે આપણી ટીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમને ફ્રાય કરીશું તમે જો ટીકીને સેલો ફ્રાય કરવા માંગતા હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો અહીંયા આપણે ફ્રાય કરીશું તેલ એકદમ આવી જાય ત્યારબાદ આપણે ટીકીને તળવા માટે મૂકી દઈશું ટીકી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર જ આપણે ટીકીને તળવાની છે જેના કારણે એ બહારથી એકદમ સરસ ક્રિસ્પ બની જશે અને અંદરથી પણ બરાબર રીતે કૂક થઈ જશે તો આ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ ટિક્કીને તળીશું તો તમે જોઈ શકો છો કે આપણે ટિક્કીનો કલર છે એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે આ રીતે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી ટીકીને તળી લેવાની છે તો એવી જ રીતે આપણે બીજી ટીક્કી પણ તળી લઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર જો આપણે ટિક્કી બનાવીશું તો આપણી ટીકી એકદમ સરસ બનશે અને ક્રિસ્પી પણ બનશે તો કેબીજની ટીકી આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમને સર્વિંગ પ્લેટ પર લઈ લઈએ આજની નેક્સ્ટ રેસીપીમાં આપણે બનાવીશું બાળકોની સ્પેશિયલ મસાલા મેગી અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકેલું છે ત્યારબાદ તેની અંદર આપણે હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે બધા જ વેજીટેબલ એડ કરવાના છે તો સૌથી પહેલાં હું અહીંયા કાંદા એડ કરી દઈશ અહીંયા મેં એક નાનો કાંદો લીધેલો છે કાંદાને આપણે બરાબર સાંતળી લેવાના છે જેથી તેમાં અંદર રહેલી કચાસ એકદમ દૂર થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર વટાણા એડ કરી દઈશું મકાઈ અહીંયા મેં મકાઈ કાચી જ લીધેલી છે અને ગાજર પણ એડ કરી દઈશું વટાણા પણ મેં અહીંયા કાચા જ લીધેલા છે બાફીને નથી લીધેલા કારણ કે આપણે બધું જ શાક આ રીતે તેલની અંદર ચડવા દઈશું એટલે બધું જ બરાબર રીતે કૂક થઈ જશે તો આપણે અહીંયા ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે વટાણા ગાજર અને કાંદા અને ત્યારબાદ મકાઈ એમને આપણે બરાબર રીતે ચડવા દઈશું એ માટે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ બે મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું જે વેજીટેબલ છે એ લગભગ અડધું કૂક થઈ ગયું છે અડધું કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે કેપ્સિકમ એડ કરવાના છે કારણ કે કેપ્સિકમને કૂક થતાં વાર નથી લાગતી એટલા માટે જો આપણે એને પહેલાં જ એડ કરી દઈશું તો એ વધારે કૂક થઈ જશે કેપ્સિકમ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે ત્યારબાદ આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર થોડી હળદર લાલ મરચું અડધી ચમચી જેટલું આ બધું જ મિક્સ કરી દેવાનું છે આપણે બરાબર રીતે મિક્સ કરી અને આપણે પાણી એડ કરી દઈશું અહીંયા મેં બે ગ્લાસ પાણી લીધેલું છે પાણી એડ કરી અને આપણે ફરીથી એક વખત હલાવી લઈશું અને ઢાંકણ બંધ કરી આપણે એમને પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેનાથી બધા જ શાકભાજી ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય તમે જોઈ શકો છો કે આપણે શાકભાજી સરસ રીતે કૂક થાય છે આપણા શાકભાજી લગભગ કૂક થઈ જવા જ આવ્યા છે તો આપણે એમની અંદર મેગી મસાલો એડ કરી દઈશું મેગીના જે પેકેટમાં આવે છે એ તૈયાર મેગી મસાલો જ મેં અહીંયા ઉપયોગ કરેલો છે મેગી મસાલાને એડ કરી અને તરત જ આપણે મેગી પણ એડ કરી દેવાની છે મેગીને આ રીતે મેં ટુકડા કરી લીધા છે ત્યારબાદ આપણે એડ કરી દઈશું મેગી એડ કરી આપણે સૌથી પહેલાં આ રીતે થોડી થોડી પાણીની અંદર આપણે એડ કરી દેવાની છે જેનાથી એકદમ સોફ્ટ થઈ જાય અહીંયા જો આપણને પાણીની થોડી જરૂર જણાય છે એટલે મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે આપણને જરૂરિયાત જણાય એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું ત્યારબાદ આપણે ઢાંકીને મૂકી દીધી છે તો તમે જોઈ શકો છો કે આપણી મેગી લગભગ કૂક થયા જ ગઈ છે એકદમ સરસ રીતે આપણી મેગી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી મસાલા મેગી તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે એક જ વાસણની અંદર આપણે મસાલા મેગી અને એ પણ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી ચોખાના પવાનો ઉપયોગ કરી ખૂબ જ ઓછા સમયમાં બની જતી એવી ટેસ્ટી વાનગી આજે આપણે બનાવીશું તો શરૂ કરીએ આપણી રેસીપી તો અહીંયા મેં એક બાઉલ ચોખા લીધેલા છે આપણે ચોખાને સૌથી પહેલાં ધોઈ લેવાના છે તો અહીંયા હું એક બાઉલ રાખું છું અને એમની અંદર આપણે પાણી નાખી અને ચોખાને બરાબર ધોઈ લઈશું અને લગભગ પાંચથી દસ મિનિટ સુધી આપણે આ જ રીતે રહેવા દેવાના છે જેનાથી ચોખા એકદમ સોફ્ટ થઈ જશે પાંચથી દસ મિનિટ પછી આપણે આ રીતે ચોખાને ચમચીની મદદથી થોડા પ્રેસ કરી દઈશું અને બધું જ પાણી નિતારી લઈશું આપણે ચોખામાંથી બધું પાણી નિતારી અને એકદમ કોરા કરી દેવાના છે ત્યારબાદ આપણે એક બાઉલની અંદર ચોખા એડ કરી દઈશું ત્યારબાદ આપણે બાફેલા બટેકા લઈશું અહીંયા મેં બે બાફેલા બટેકા લીધેલા છે કાંદા એક બાઉલ કેપ્સિકમ એક બાઉલ લીલા કાંદા એક બાઉલ આદુ મરચાંની પેસ્ટ બે ચમચી લસણ બે ચમચી મરી પાવડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો એક ચમચી અને ધાણા હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા મેં લીલા કાંદા લીધેલા છે તમે લીલા કાંદાને સ્કીપ પણ કરી શકો છો બધો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે લીંબુ એડ કરીશું અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે ત્યારબાદ ફરીથી બધું જ મિશ્રણ બરાબર મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણમાંથી આપણે ટિક્કી બનાવવાની છે તો આપણે આ રીતે થોડું મિશ્રણ લઈ અને એમનું બરાબર ગોળ બનાવી અને આ રીતે આપણે ટીકી બનાવીશું હાથની મદદથી જ આપણે ટીકી બનાવવાની છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે હું ટીકી બનાવું છું આપણે આ રીતે જ ટીકી બનાવવાની છે અને હાથની મદદથી આપણે થોડી થોડી પ્રેસ કરતી જવાની છે જેના કારણે એકદમ સરસ રીતે આપણી ટીકી બને તો આ રીતે હું બીજી ટીક્કી પણ બનાવું છું તો તમે બરાબર જોઈ શકો છો કે કઈ રીતે બનાવી છે તો આપણી બધી જ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલની અંદર મેં કોર્નફ્લોર લીધેલો છે બે ચમચી ત્યારબાદ આપણે તેમની અંદર મરી પાવડર એડ કરીશું અડધી ચમચી અને બરાબર મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીશું આપણે અહીંયા થોડું જ પાણી એડ કરવાનું છે આપણે ગ્રેવી જેવું બનાવવાનું છે તમે જોઈ શકો છો આપણે આટલું પતલું જ બેટર તૈયાર કરીશું ત્યારબાદ આપણે જે ટીકી તૈયાર કરેલી છે એ ટીકીને એ બેટરની અંદર ડીપ કરવાની છે ને આ રીતે બેટરથી ટીકીને કોટ કરી લઈશું હવે આપણે બ્રેડ ક્રમ્સની અંદર એ ટીકીને બરાબર રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધેલા છે બ્રેડ ક્રમ્સની અંદર આપણે આ રીતે બરાબર જ ટીકીને ડીપ કરી લેવાની છે ત્યારબાદ એક પેનની અંદર થોડું તેલ મૂકી અને ટીકીને મૂકી દઈશું આ રીતે જ બીજી ટીકીને પણ આપણે કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે ટીકીને બરાબર કોટ કરવાની છે આ રીતે આપણે બધી જ ટીકીને સેલો ફ્રાય કરવાની છે આપણે ડીપ ફ્રાય કરવાની નથી જો તમે ડીપ ફ્રાય કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો પરંતુ અહીંયા મેં હેલ્થને ધ્યાનમાં રહી અને સેલો ફ્રાય જ કરેલી છે જેના કારણે ખૂબ જ ઓછા તેલની અંદર આ ટીકી તૈયાર થઈ જશે તો એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડ આપણી ટિક્કી છે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે બીજી સાઈડ પણ ફેરવી લઈએ તો બીજી સાઈડ પણ આપણી ટિક્કી ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે ચીપિયાની મદદથી આ રીતે ચારે બાજુ પણ ટીકીને થોડી થોડી સેલો ફ્રાય કરી દેવાની છે જેના કારણે કાચી ના રહે તો આપણી ટીકી એકદમ તૈયાર થઈ ગઈ છે